पहले स्वागत है, पहले साई में स्वागत इन्हें करो जी। આપણી વચ્ચે સુરત શહેરના પ્રમુખ જે નીતિનભાઈ હાજર છે એમનું ખેસ અને ગુલાબના ફૂલ દ્વારા સ્વાગત કરશે ગીતાબેન આમાનું, મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન। ત્યાર પછી અમારા મહિલા મોરચાના અગ્રણી અને પ્રદેશ મંત્રી દર્શનીબેન કોઠે આપણી વચ્ચે હાજર છે, તેમનું સ્વાગત કરશે અમારા મહિલા મોરચાના મહામંત્રી માયાબેન બારડ। ત્યાર પછી આપણી વચ્ચે સુરત કોર્પોરેશનના બીઆઈટીયુના ચેરમેન અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી હેમાનીબેન ઓગાવાલા ભી હાજર છે, તેમનું સ્વાગત કરશે ઉર્વશીબેન પટેલ મહામંત્રી। આપણી વચ્ચે અમારા મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા અને એક્સ મેયર રસ્મિતાબેન સિરોયા હાજર છે, તેમનું સ્વાગત કરશે ઉપપ્રમુખ મીનાક્ષીબેન પપૈયા। જેના અધ્યક્ષ સ્થાને આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે મહિલા મોરચાના પ્રમુખ અને અમારા માર્ગદર્શક એવા ગીતાબેન આમાણીનું સ્વાગત કરશે લતાબેન પટેલ। અંજુબેને વિનંતી, બેન આગળ આવો, આપનું સ્વાગત સાધના બેન।
અને અશ્વિનીબેન ઠાકુર અને સ્વાતિબેન સોસા ત્રણે બહેનોને વિનંતી છે ત્રણ બહેનોનું સન્માન કરે. રોજ તો મહિલાનું ભાષણ સાંભળતા હોઈએ,
આજે મહિલાઓ સમક્ષ ભાષણ કરવાનું એવો પહેલો મોકો છે. કોઈ મહિલાનું તો ઘરે સાંભળતા જોઈએ, પરંતુ મહિલા દિવસ ને એક સારો કાર્યક્રમ કે સફાઈ કામદાર બહેનોનું સન્માન સફાઈની બાબતની વાત કરું તો હું કાયમ એવો સંદેશો આપતો હોઉં જ્યારે જ્યારે શુભેચ્છા સંદેશ આપવાનો હોય ત્યારે કે આપણે આપણું આંગણું સ્વચ્છ રાખવું જોઈએ. એના ભાગરૂપે હું રોજ મારો મોઢો વાળી નાખું સવારે. અમારા સફાઈ કામદાર બેન આવે પહેલાં મારો મોઢો વાળીને તૈયાર જ હોય. એણે ખાલી ઢગલો ભરવાનો જ હોય, બીજું કંઈ કરવાનું હોય નહીં. બેન ઘણી વખત મને કહે છે કે સાહેબ તમે શું કરવા કરો છો, તો મને હું લગભગ એક વર્ષથી આ કામ કરું છું તો મને ખબર પડી કે લોકો જે પ્રકારનો કચરો રોડ પર નાખે છે, કયા પ્રકારની ગંદકી નાખે છે, એ આપણે જ નાખીએ છીએ. આપણા બાકીની મહિલાઓને પણ આપણે કહીએ કે ખરેખર તો એનું સન્માન ક્યારે કહેવાશે કે આપણે આ બધું નાખવાનું બંધ કરાવીએ. હું આવું છું એટલે મને ખબર છે કે જે પ્રકારનો કચરો આપણે નાખીએ છીએ, મને હું વાળતી વખતે મને એમ થાય કે આ જો પકડાઈ જાય ને તને મારવો જોઈએ કે આવી વસ્તુ તું રોડ પર નાખે, તો મને ખબર પડે છે કે કેટલી તકલીફ પડે. તો આ બેનો જયારે વાળતી હોય ત્યારે એ લોકોની શું આવક હશે? ખરું સન્માન તો એ લોકોનું ત્યારે કહેવા છે કે આપણે અહીંયા બેઠેલા લોકો પહેલા આપણે નક્કી કરીએ કે ભાઈ આપણે કચરો રોડ પર નાખવો જ નહીં. આપણે ડોર ટુ ડોર ની સિસ્ટમ છે, શેને માટે આપણે એમાં નહીં નાખવું જોઈએ? અને આપણી જોડેના બીજા બહેનો હોય, આપણા પડોશીઓ હોય, એને આપણે સમજાવવું જોઈએ આ બહેનો આપણા માટે આટલું બધું કામ કરે છે તો એમના પ્રત્યેની આપણી લાગણી હોવી જોઈએ. એટલે ખાસ તો એમનું આજે આપણે અહીંયા એમને જે રીતે સન્માનવા છે સન્માનશું, તો એમનું સન્માન સાચું સન્માન જો આપણે આમાંથી અમુક લોકો પણ આ વાતને અનુસરે કે ભાઈ હું રોડ પર કચરો નાખીશ નહીં ને હું એમને મદદરૂપ થઈશ તો જ એમનું સાચું સન્માન કહેવાય. એવી જ રીતે દરેક ક્ષેત્રમાં કામ નથી કહીતા. ઘણી વખત આપણી પર બેંકમાંથી ને એમાંથી ફોન પણ આવે છે, કોઈ વખત કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ને એમાંથી, એમાં પણ મહિલાઓ જગ્યો ફોન કરતી હોય છે. આપણે કંટાળો આવી જાય એટલા બધા ફોન આવે. એટલે એક વખત હું જયારે ગુસ્સે થઈને બોલ્યો ત્યારે બેને મને એવું કીધું કે સાહેબ મારે રોજ સાંજે હિસાબ આપવો પડે કે મેં કેટલા ફોન કર્યા, જો હું ઓછા ફોન કરું તો મને નોકરીમાંથી કાઢી મૂકે, એટલે મારે ફોન કરવો પડે. તે દિવસથી મેં એનો ફોન પણ લેવા રિસીવ કરવાનું શરૂ કરી દીધો. બાકી હું ફોન રિસીવ કરું તો ખીજવાઈ જાઉં, જેમ તેમ બોલું, એ બોલવાનું મેં બંધ કરી દીધું. કેમ? તે કે એની મજબૂરી છે, એ જો આટલા ફોન નહીં કરે તો એને કદાચ નોકરી પરથી પહેલાં કાઢી મૂકે. એટલે આવી નાની નાની બાબતોમાં પણ જો આપણે ધ્યાન રાખીએ એ મહિલાનું સન્માન જ છે. બાકી રહી દેશ સેવાની એવી બાબતો, અક્ષય કુમારના કાર્યક્રમમાં અમારાથી ઘણા લોકો આવ્યા હશે ત્યારે મેં મારા વક્તવ્યમાં એવું કીધેલું કે સરહદ પર જે જવાનો છે તો દેશભક્તિ કરે છે ને કરે જ છે, પણ દેશભક્તિ સરહદ પર જવાથી થાય છે એવું નથી. આપણે પણ અહીંયા જો આપણા શહેર માટે, આપણા રાજ્ય માટે, આપણા દેશ માટે સ્વચ્છતા રાખીએ, આપણું વાહન વ્યવસ્થિત પાર્ક કરીએ, આ બધું કરીએ ને એ પણ દેશ સેવાનો ભાગ જ છે. તો ખાસ કરીને મારી મહિલાઓને વિનંતી છે કે આપણો ગરબા તો ગમે એમ છૂટાનું કેવું ને કહેવું પડે કે હકુમો આટલો સુધારો કરાવો છો. અમે કહીએ ત્યાં કે આર્ગ્યુમેન્ટ થાય ને કોર્ટમાં જઈને આ થાય, તો આપણે એ રીતે દેશ સેવા પણ કરી શકીએ. મારી સૌને વિનંતી છે કે કઈ રીતે સ્વચ્છતાની બાબતમાં આ બહેનોની હવે જોઈને પણ આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ તો આમનું ખરેખર સન્માન કરેલું કહેવાશે. અને સુરત ખાતે જ્યાંની શરૂઆત થાય તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સુરતે
આવી એક અનોખી આગેવાની લીધી એવું આપણે ઉદ્ધાર કરી શકીશું. આટલું કહીને વિનંતી છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જે આ કાર્યક્રમનું આયોજન થયું છે તે આયોજનના ઇન્ચાર્જ રૂપાબેન સાને વિનંતી કે રૂપાબેનનું સન્માન કરશે. જયસીબેન પચ્ચી રૂપાબેન આપ મંચ ઉપર આવો. આપણા શહેર અધ્યક્ષ ઉજીરભાઈ ભજવાણા સાહેબે ખૂબ જ સરસ વક્તા આપ્યું એ સ્વચ્છતા અભિયાન ઉપર. રાજે ગલી ગલીમાં ગાડીઓ ફરે છે, સિટી વગાડે પેલું ગાય વગાડે છે, પેલું ગાડીવાલા આયા ઘર સે કચરા નીકાળે તો બહેનો બધી બહાર નીકળી જાય છે ડબ્બા લઈ કચરા ડબ્બા લઈને. એટલે હવે કચરા પેટીના બધા ત્યાંથી જવાની જરૂર નહીં પડે. અને આપણે પ્રયાગરાજમાં ખૂબ જ બધા જોયું છે આપણે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ પણ સફાઈ કામદારના પગ ધોઈને સાફ કરીને એમનું શોખથી સન્માન પણ કર્યું છે. એટલે આપણા એવા પ્રધાનમંત્રી મળ્યા છે, આપણે એક વાર મારે જોતા ટાળ્યા વાળી જોઈએ કે નહીં. તો આગળ આગળનું વક્તવ્ય કરવા માટે હું પ્રદેશ મહિલા મોરચા નાણામંત્રી હેમાલીબેન ભગવાને કહીશ કે પ્રસંગો દેવેશક વક્તવ્ય આપશે. બધા પાપા બેન વક્તવ્ય આપશે. જીત નહીં
अगर वो साथ तुम तो मैं कभी हार नहीं सकता। त्यारती साचा आत्मा महिला सशक्तिकरण एक ऊंडा उदाहरण पूरू पाड़े छे। गुजरात नी सरदार नी भूमि पर जन्मेला अपना देश ना वडाप्रधान आदरणीय नरेंद्र भाई गुजरात मां अने समग्र देश मां महिला लक्षी खूब सारी योजनाओं बनावी छे। अने बहुत दूर सुधी नहीं जाइए तो हूँ आज नी ज वात करूं। आज सवारे गुजरात मित्रानु छापू जो कदाच आपना घर में आवतु होय अने आपने छापू वाँचवानी जो आदत हसे तो आजना गुजरात मित्रना छापा मां नरेंद्र भाई द्वारा महिलाओं ने लगती एक घोषणा करी छे। कोई वाँचू हतु एयर स्ट्राइक जारे थयु अने एमां पण एक महिला पायलट हती एटले तरत ज एमणे नक्की कर्यु के एर फोर्स नी भरती मां पण मारे महिला पायलट अने महिला उम्मेदवारों ने एक खास जगह आपी अने आ भर्ती माटे पण एमने 30% रिजर्वेशन महिलाओं माटे आथी लाव्या अने एमां विचार करो के हवे महिला मात्र जमीन पर नथी पण हवे आकाश मां उड़वानी छे। अने आ ताकात आपणा देशना वडाप्रधान नरेन्द्रभाई मोदी आपणने आपी छे अने एने साचा अर्थमां आपणे सार्थक करवानी छे। हमणां ज खूब सरस वात थई आपणा शहर अध्यक्ष द्वारा के आपणी वच्चे घणी बधी एनजीओ नी बहेनो बैठी छे, घणी बधी संस्थाओ छे जे खरेखर साचा अर्थमां समाज सेवा लोक उपयोगी कार्यो करे छे। पण खास करीने स्वच्छतानी वात करीए અહીંયા મારા કોર્પોરેશનમાંથી આવેલી ઘણી બધી બહેનોના ચહેરા પરિચિત છે, હું જોઉં છું અને એમનું જ્યારે સન્માન થવા જઈ રહ્યું હોય ત્યારે હું મારી જાતને એક આનંદની લાગણી અનુભવું છું। સરકારની બધી યોજનાઓ વિશે આપણી વચ્ચે આપણા લોકપાલિકા સાંસદ દર્શનાબેન આવવાના છે, આપણા કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન આવવાના છે, એ ઘણી બધી યોજનાઓ આપણે સરકાર વિશે કહેવાના છે। આજે સમયના અભાવને કારણે આ બધી યોજનાઓ કદાચ આપ સમક્ષ નહીં મૂકી શકું, પરંતુ આછી ઝાંખી ચોક્કસ કરાવીશ કે મહિલા લક્ષી જે યોજનાઓ છે એનો આપણે ખરેખર ઉપયોગ કઈ રીતે કરવો અને ક્યાં કરવો। અને એમાં પણ ઘણી યોજનાઓ એવી છે કે જે આપણે એનો દિવસના 24 કલાક દરમિયાન એ આપણા સ્મરણપટ પર વાગોળાતી હોય છે પરંતુ આપણે એનો લાભ નથી લઈ શકતા। એટલે આજના આ દિને અને 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નથી, મહિલાઓ માટે તો 365 મહિલા દિવસ છે। ઘર પરિવાર અને સમાજ એક દિવસ પણ મહિલા વગરની કલ્પના કરીને જોવે તો ખબર પડે કે આજનો દિવસ ખરેખર મહિલા દિવસ છે। ઘરમાં એક દિવસ આપણે નહીં હોઈએ તો ઘરમાં બાળકો પરિવાર મા બાપની શું પરિસ્થિતિ થાય છે, શું અવ્યવસ્થા સર્જાય છે એ આપણે સારી રીતે જાણી શકીએ છીએ। અને એ જ રીતે દેશમાં અત્યારે જે આતંકવાદનો માહોલ ચાલી રહ્યો છે અને એ આતંકવાદમાં જે આપણા શહીદો શહીદ થયા છે તો એ શહીદોને જન્મ આપનારી જનેતા કોણ? એ પણ એક સ્ત્રી જ છે। એટલે આ વખતને આપણો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ શહીદોની માતાને અર્પણ કરીએ અને સાથે જ આપણે ભારત માતાની જય બોલાવીને એ શહીદોની માતાને આંતરરાષ્ટ્રીય દિવસની શુભેચ્છા આપીએ। અને એના માટે એમને શુભેચ્છા આપતા પહેલા હું 4 પંક્તિમાં એક નાની ઉક્તિ રજૂઆત કરી અને મારી વાર્તા અમારા વિષયને હું પૂર્ણ વિરામ આપીશ। કર ગઈ પેદા તુઝે ઉસ કોખ કા એહસાન હૈ શહીદો કે રક્ત સે આબાદ હિન્દુસ્તાન હૈ તિલક કિયા મસ્તક ચુમા और बोली ले ये तेरा कफन है। मैं माँ हूँ बाद में, मैं माँ हूँ बाद में, पहले बेटा वतन तुम्हारा दे दिया लाल जिसने देश के अभिमान में। ए शहीद की माँ आ तेरी आरती उतारू मैं देश के सम्मान में। अरे साक्षात्मा आज अपनी यार देश की तमाम शहीदों ने माता ने मारा નસમસ્તક વંદન છે, બે હાથ ઊંચા કરી આપણે ભારત માતાની જય બોલાવી અને આજનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ શહીદોની માતાને અર્પણ કરીએ। બોલો
હવે આગળ પ્રદેશના મંત્રી દર્શનબેન કોટિયાને વિનંતી કરીશ કે આપણને ઉદબોધન કરશે. આદરણીય દર્શનબેન કોટિયા. તમારા પ્રતાપે
આજે તમારું સન્માન કરશું તો આજે અમને ખરેખર અમને ખૂબ જ અમને લાગણી અને આનંદ થશે કે અમે એવી વ્યક્તિઓને લીધે એવી વ્યક્તિઓનું સન્માન કર્યું જેના થકી આજે સુરત નંબર વન બન્યું છે અને તે જેઓ પોતે પ્રેરણા છે બીજી બહેનો માટે. ઘણી વખત આપણે જોતા હોઈએ કે આપણે પણ ગાડીમાં જતા હોઈએ તો ખાવાનું કંઈ ખાઈએ તો કાગળિયા બહાર નાખીએ છીએ ને. હવે તો ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે કારણ કે આપણા બાળકોમાં અવેરનેસ આવી ગઈ છે. હું મારી પોતાની જ વાત કરું. હવે આપણા હાઈવે પર નીકળ્યા હતા અને મારી મારી ભૂલથી કચરું નાખવા માટે બારી ખોલાઈ ગઈ એટલે મારે બહેનો માટે બહાર પાડવામાં આવી છે તો આપણે એ યોજના